રામ રામ નારાયણ બધા મિત્રોને જય માતાજી. તો તમે જોઈ શકો તો આપણે મિત્રો બાજરો બધું વાવી દીધું, સુપર વાવી દીધું અને પાણી મિત્રો જોઈ લો ચાલુ થઈ ગયું છે. અને જોઈ લો હજી આપણા પહેલો જ ક્યારો છે હજી મુરીતનું ભગવાનનું નામ લઈને મોટર ચાલુ કરી દીધી અને બાજરો વાવી દીધો છે. અને બાજરો હમણાં કયો વાવ્યો અને કયો નહીં હમણાં તમને બધું ડિટેલ્સની અંદર સમજાવી દઈ. એ આપણા પહેલો ક્યારો વાવી, આપણે ઠેબે ઠેબે જે હજી રહી ગયા હતા થોડા થોડા બટકા, આપણે બરધું એથી ને ધોઈ ઓયણી, હજી જે આપણી ઓયણી એમાં પડી છે એ હમણાં તમને બતાવી દઉં. અને આપણે એડાની અંદર પાણી પૂરું થઈ ગયું ને આ મિત્ર આ એક ઈડો જોઈ લો તમે આ જવું હોય તો કેમ, બાકી ઊંસો નીકળી ગયો ઈડો, બીજા બધા ઈડા જોઈ લો નહીં જોઈ લો. માકડા એ આપણા ઊભા થઈ ગયા અને અત્યારે 12:05 વાર છે એટલે 11:55 થઈ ગઈ. ને હજુ જગદીશભાઈની ઓઈણી અહીંયા પડી, મોટર બોટર ચાલુ છે. આપણે ઓલી બાજુ જે 4-5 કેરા જેવું છે આ છેલ્લો કેરો પીજે એટલે આપણે ગામમાં હોય જઈ જમવા. અને આપણે બપોર પછી આવી જવા, ઉપલેટાઈ જવાનું. હમણાં આપણે 2-3 દિવસથી આ ગયા નથી. અને જો આવડી આ ઓઈણી છે જો અહીંથી આપણે આ લાગે જ બધું પી ગયું. આ એક કેરો છે એમાં હવે કંઈ વાવે એમાં છાંટીને વાવવું જોઈએ, એવડું એ પાટલું છે હાકડું છે. આવડું નાખવું જોઈએ એટલે અર્થે પૂગી ગયું છે. અત્યારે તો પાવડો પાણી વારે છે. જોઈ લો મિત્રો 5 ક્યારે બાકી છે આપણે વારવાના. હવે બપોર પછી ભાઈને કે પપ્પા ગમી આવશે એ પાઈ દે પાણી તો એવડે. અને પપ્પા ગયા છે કે ભૈલુભાઈ ને ધાણા વાટવા અને બે ભાઈ હોય છે અહીંયા પાણી પાઈ અને જે સાટવાનું બધું હતું બાજરો એટલે બે જણા અહીંયા હતા. માકડાઓની નીર નાખી દઈ એ છે ભૂખા આવે પાણી બાણી તો પાઈ દીધું. ના પોપી અમે જોઈ લો મિત્રો, પોપી આવી પડ્યા એ જોઈ લો. ઉનારું પોપિયા ઉનારું, આ તો તમને ખબર જ હશે મિત્રો શું હોય છે. ચાલો મિત્રો એ વસ્તુ હું છે એની કોમેન્ટ બોક્સની અંદર લખી નાખજો એ કઈ વસ્તુ છે જો તમને ખબર હોય તો. અત્યારે જો આપણે માકડો રેડો ખડ્યો ભૂકો ખાય છે, કાંઈ નથી ફોન છે ભાઈ ખાવાની ચીજ નથી. જાય આપણી ત્રણેય ગાડીઓ પડી છે, આપણે ગમી એક ગાડી લઈને હમણાં ફરાઈ જાય એટલે આપણે જવાનું ગામમાં. ને આપણું ટ્રેક્ટરે જોવા પડ્યું છે. કાલે બપોર પછી ભાઈ ગયો તો કરારમાં જમનભાઈને એને ફેરો નાખવાનો હતો, હજુ તુવેરનો ઢગલો પડ્યો છે એવું ભરવા ગયા હતા કરારમાં. ભાઈ જો અહીંયા બેઠો બેઠો ફોનમાં જોવે છે. અને ધવલભાઈ બાજરો વાવી દીધો, કમ્પ્લીટ થઈ ગયું પાણી પાણી પાણી, એક બેથી થઈ ગયું પાણી પાણી. અને ઘઉં જો વરવા માંડ્યા થોડોક ટાઈમની અંદર, ઘઉં કાઢવા જોવે જોઈ લે. હા પીરા થઈ ગયા પીરા. આજે 3 મહિનાની 1 તારીખ થઈ ગઈ છે. તો આજે આપણે જાવડા ક્યારો તમે પહેલા આપણે હતો તમને ખબર હોય આગળનું, હમણાં તમે જોઈ જાય છે ક્લિપ જેવું એટલે 3-4 મિનિટનું હતું. અને જે 29 બદલાય જે 1 તારીખ છે ને 3 મહિનો ને ઓલો 2 મહિનો હતો રેડી એટલે હજુ ખાલી 2 વિડીયો મિક્સમાં આવી છે. તમે મિત્રો જોઈ લેજો. જાવડા સિંગલ ક્યારો હતો નહીં, આપણે જો પૂગુ આવ્યો છે આ એક જ ક્યારો હતો છેલ્લો પાવાનો. બાકી જો આ બાજુ આપણે બધું પી ગયા છે એવડે બાજરો. હવે આપણે મોટર બંધ કરતા આવીએ. માકડો હાલો, કોઈને ચા પીવા આવવું હોય તો જો ચા બને છે. અહીંયા ને આપણે ઉપલેટા જવાનું છે મિત્રો ટેર્યું. અને અહીંયા જ આવું વાતાવરણ વરસાદ જેવું હાવ બોધું થઈ ગયું હે. અને જો આપણે જીરું ધવલભાઈને પડામાં રાખ્યું હતું એવડું આપણે અત્યારે ઓઈડીએ લઈ જાય છે ને ઢાંકવું જોઈએ, કારણ કે હમણાં 1/2 કલાક પહેલાં સાટા પડી ગયા હતા થોડાક આ બાજુ એટલે હવે જીરું બધું હગું હગું કરવું જોઈએ ને પલટી જાય કાંઈ હાથમાં નહીં આવે. એટલે જો અત્યારે ડુંગળ ને એવું બધું ઢાંકવું છે પેલા વાથી પડામાંથી ધવલભાઈને ભરી લીધું.
આવી રીતેનું ભર્યું છે હાડિયું, પાતરી ભર્યું હોય પાતરી હાર્યું, હાડિયું કયો ભર્યું કયો. જવું પછી હમણાં હાથી કડા અહીંયા પેલા રાખી દેવું પછી બાંધી લેવાનું.